હાય વેલકમ બેક ડે ટુ આજે હું જાઉં છું મેટ્રોની સફર કરવા પહેલી વાર અને હા હું હાફ દિવસ તો બસ મેં નીંદર જ કરી રહી છે કેમ કે મને બહુ નીંદર આવતી હતી હું થાકી ગઈ હતી એટલે મેં નીંદર પહેલાં કમ્પ્લીટ કરી અને એના પછી હું સાંજે સાંજેકના બારે નીકળી તો તમે જોઈ શકો છો આ રીતનું મેટ્રો છે આખું મોટું બધું છે અને અહીંયાથી ટિકિટ લેવાની છે તો મેં પેલા ટિકિટ લીધી એના પછી ત્યાંથી આ રીતની કંઈક ટિકિટ આપે છે અને એના પછી નેક્સ્ટ અહીંયા આગળ એક બોર્ડ મારેલું હતું બધું કે જેમાં કે છે કે તમારે ક્યાં જવું છે ક્યાંથી ક્યાંની ટ્રેન છે શું પ્રાઇઝિસ છે એ બધું લખેલું છે હું ઈમાનમાન સમજતી હતી એટલે તમને લોકોને શું મારે ખોટું સમજાવું તો ત્યાંથી આગળ આપણે જશું એટલે આપણે અહીંયાથી સ્કેન કરાવવાની રહેશે અને પછી ત્યાંથી આપણે ગેટમાંથી બહાર નીકળી શકશું તો બસ અહીં આવી રીતના ઉપર પણ અહીંયા લખેલું હતું કે કઈ મેટ્રો ક્યાં આવવાની છે એ કેવી રીતના શું છે એ તો આપણે અહીંયાથી જવાનું છે તો અહીંયાથી આપણે સીડી ઉપર ચડી અને ઉપરની સાઈડ જાશું અને મને કોમેન્ટ કરીને કહો કે કોણ કોણ મેટ્રોમાં બેઠું છે અને કયા સિટીમાં બેઠું છે એ પણ કહેજો તો બસ આપણે ઉપર જતાં જતાં અહીંયાથી તમે જોઈ શકો છો કે આખું મેટ્રો સ્ટેશન આવી રીતના છે અને આમાં બતાવે છે કે ભાઈ છ સેકન્ડમાં આપણી મેટ્રો આવી જશે જે મને લઈ જશે અંધેરી તો અંધેરીથી રિટર્ન થતી મેટ્રો તો જતી રહી છે હવે આપણને આ સાઈડથી આવશે જે આપણને અંધેરી લઈ જશે તો આપણે આ મેટ્રોને કરશું બાય બાય અને આ ગઈ ઘૂમ કરતી એકદમ ફૂલ સ્પીડમાં જતી રહી મેટ્રો અને આપણી મેટ્રો આવી પણ ગઈ તો બસ એ પણ ફૂલ સ્પીડમાં આવી ગઈ છે અને હવે આપણે રાહ જોવાની છે કે ગેટ ખોલે ગેટ નહોતા ખોલતા તો મેં એને ત્યાં ખટકાયું કે અગર ગેટ ખોલી દે તો હું અંદર બેસી જાઉં મારો એક્સપિરિયન્સ તો મસ્ત રહ્યો છે અને હું પહોંચી પણ ગઈ છું તો હવે અહીંયાથી આગળ હું તમને કહીશ કે હું કઈ બાજુ જાઉં છું અત્યારે તો પહેલાં હું નીચે ઉતરું કંઈક ખાસું પીજું ભૂખ પણ લાગી છે મને તો અહીંયાથી આ રીતે નીચે ઉતરીને જોયું સામે મૂંજનીસ હતી પણ એ કે આપણે પહેલાં બારે જઈને ખાઈએ મૂંજનીસ તો આપણને રાજકોટમાં પણ મળી જશે તો આ જે ઉપર દેખાય છે એ મેટ્રોના જ પુલ છે આખું જેમાં આપણે આવ્યા પછી સફર કરીને અહીંયા હજી કંઈક કામ ચાલતું લાગે છે જેનો સામાન અહીંયા પડ્યો હતો તો પહેલાં તો પીધો શેરડીનો રસ ઠંડો ઠંડો મસ્ત મજાનો અને સાથે સાથે મને એક સ્ટીકર પણ મળી ગયું કે જે હું હાથ ઉપર લગાવવાની ટ્રાય કરતી હતી લાગી જાય છું કેમ કે નાનપણમાં લગાવ્યું હતું હવે તો મને યાદ પણ નથી કે આ સ્ટીકર એક્ઝેક્ટલી લગાડવાનું કેવી રીતના હોય તમે મને કોમેન્ટ કરો અત્યારે જ આ વિડીયોને અહીંયા સ્ટોપ કરીને કે કોણે કોણે નાનપણમાં આ સ્ટીકર હાથ ઉપર લગાવેલું છે મારે સ્ટીકર તો ન લાગ્યું કેમ કે મેં ઓબ્વિયસલી કંઈક ગડબડ કઈ રીતે લગાડવામાં કંઈક હું ભૂલી ગઈ હોઈશ એટલા માટે તો ત્યાંથી બહાર નીકળીને આખી સ્ટ્રીટમાં ખાવા પીવાનું મળે છે બંને સાઈડ મળે છે અને અહીંયા આ એક શોપ હતી કે જેમાં નારિયેલનું ઘણું બધું અલગ અલગ વેરાયટી તમને આપતા હતા તો ત્યાંથી આગળ જતાં જતાં આખી સ્ટ્રીટ છે તમારે જે પણ ખાવું હોય એને બધું જ અહીંયા મળી જાય એવું છે તો બસ અહીંયાથી ખાધું પીધું અને પછી આગળ જશો અને અહીંયા સ્ટારબક્સ પણ છે અગર કોઈને ગમતી હોય સ્ટારબક્સ તો ત્યાં જઈને કોફી પી શકે છે અને રોડ ક્રોસ કરતી વખતે મને આ દેખાણું તો ચલો હવે મેં તો અહીંયા ઓર્ડર આપી દીધો છે મારે શું ખાવું છે નાસ્તા કરવો હોય તો બહુ કંઈ ખાવાની ઈચ્છા તો હતી ને કેમકે હું બધું અલગ અલગ ટ્રાય કરતી હતી એટલા માટે કેમ કે અહીંયા આવો અને તમે ફૂડ સ્ટ્રીટ ટ્રાય ન કરો એવું તો પોસિબલ જ નથી તો મારી ફ્રેન્ડ કે અહીંયા આવી ગઈ છે અને હું એને એન્જોય કરીશ ખાઈશ અને એના પછી એક તો તડકો અને ગરમી બંને હતું તો મેં એના પછી પીતી ઠંડી ઠંડી છાશ કોમેન્ટ કરીને જલ્દીથી કહો કે કોણ અહીંયા છાસ લવર છે કોને છાસ આમ મતલબ દિવસ ન જાય ખાવા પીતા પછી છાસ તો ભાઈ જોવે 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 જાવો કોણ અહીંયા છે તો એના પછી અહીંયા એક મોલ હતો ત્યાં આવી ગયા હતા મોલમાં તો આવી રીતના મસ્ત ડેકોરેશન કરેલું હતું મારા માટે કેમ કે હું આજ મોલમાં આવવાની હતી એટલા માટે જસ્ટ કિડિંગ ત્યાંથી આપણે અંદર જઈશું અને હવે આ રસ્તામાં મને મસ્ત મસ્ત કુંડા દેખાઈ ગયા છે તો એવું વિચારું છું કે આમાંથી હું ઘરે કેટલાક લઈ જઈ શકીશ ઉચકીને શું લાગે તમને જાતી અંધજાતિભક્તિ નાનકડી એવી ઢીંગલી એવી મસ્તીની મને ગમી ગઈ હતી હું એની પાછળ પાછળ જ જતી હતી જ્યાં એ જાતી હતી ને ત્યાં હું એની પાછળ પાછળ જતી હતી એટલી ક્યૂટ હતી એનું ડ્રેસિંગ સેન્સ એટલી ક્યુટ હતી બહુ 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 મસ્ત હતી નજનો લાગી જાય તો અંદર આવ્યા પછી આ રીતનો કંઈક મોલ છે આખો તમે જોઈ શકો છો અહીંયા બધી જ બ્રાન્ડની શોપ છે અગર તમારે શોપિંગ કરવી હોય તો તમને અહીંયા બધી બ્રાન્ડ મળી જશે હા છોકરો એક અહીંયા જોતો જોતો જતો હતો તો એની સાથે એની ફ્રેન્ડ હોય ગર્લફ્રેન્ડ હોય બેન હોય એને ધક્કો મારી દીધો કે ભાઈ આગળ વધો આગળ વધો તો એ બે જતા રહ્યા પછી નીચે આવું મસ્ત ડેકોરેટ કર્યું હતું યાર કાશ આની અંદર જવા દેતો હોત તો શું ખાલી અંદર જવાની મનાઈ ગઈ રહી હશે શું ખબર અંદર નહોતા જવા દેતા હું મસ્તીનું હતું ને અને અહીંયા સામે સિટિંગ એરિયા તો આમાં પણ મને બે ઢીંગલા મળી ગયા હતા સામે અને ઓળી જો ફોર ઢીંગલી ઢીંગ લીધી તો બહુ મસ્ત એક દિવસ આની અંદર તમે મસ્ત સ્પેન્ડ કરી શકો એના પછી આપણે ત્યાંથી ઉપર જશું ફર્સ્ટ ફ્લોર ઉપર તો ત્યાં ઝારાની શોપ હતી અને ઘણી બધી બ્રાન્ડની હતી વેચાઈ પણ હતી અને બધી બાજુ જોતા જોતા મને દેખાઈ ગયું ઉપર મિની તો હવે સોઈ છું કે અહીંયા સુધી આવ્યા છે તો એક મિનિશોમાં ચક્કર લગાવી દઈએ તો એના પછીના ફ્લોર ઉપર પણ ચડી ગયા હવે જોઈએ આપણે મિનિશોમાં કેવી વસ્તુ મળે છે કેમ કે મેં જનરલી એના વિડીયોઝ અને એના વિશે સાંભળ્યું છે કે અહીંયા બહુ ક્યુટ ક્યૂટ વસ્તુ મળે છે અને સસ્તી પણ મળે છે તો જોઈ આપણને અંદરથી કંઈ મળે છે કે નથી મળતું તો અંદરની બાજુ પ્રસ્થાન કરીને જોયું તો અહીંયા તો ઓલમોસ્ટ વસ્તી વસ્તુ એવી હતી જેનો મારે કોઈ ઉપયોગ જ નથી થતો યુઝલેસ વસ્તુ હતી મારા માટે કોઈ યુઝ કરતું હોય તો વાત અલગ છે પણ મારા માટે યુઝલેસ હતી અને જેટલી વસ્તુ હું યુઝ કરું છું એવી છે એ મારા પાસે ઓલરેડી છે તો એકને એક વસ્તુ ડબલ લેવાનો કોઈ મતલબ નથી અને ઓબ્વિયસલી મારી પાસે છે એના કરતાં અહીંયા બહુ મોંઘું પણ છે તો ખાલી ખોટા એમાં પૈસા નાખવાનો પણ કોઈ મતલબ નથી અને ખાલી ફોકટની વસ્તુ લેવાનો પણ કોઈ અર્થ નથી કેમ કે એ બધી વસ્તુ તો મને રાજકોટમાં પણ મળી જાય છે તો અહીંયાથી ઉપાડીને હું કામ એને ખાલી ખોટું છે હજી તો શોપિંગ કરવાનું ઘણું બાકી છે અને ઓલરેડી ઘણું શોપિંગ કરી પણ લીધું છે અને મિરર આવે અને પોતાનો આપણે ન લઈએ વિડીયો એવું તો પોસિબલ જ નથી તો અહીંયા પોતાનો વિડીયો લઈ અને આપણે આગળ વધશું આ રીતનું અહીંયાથી તમે જોઈ શકો છો બધી વસ્તુ છે જેમ કહું છું એમ જ અહીંયા બહુ હાઈ રેન્જમાં બધી વસ્તુ છે આના કરતાં તો રાજકોટમાં ઘણી સસ્તી વસ્તુ મળી જાય છે અને ઇવન અહીંયાની કોઈ પણ લોકલ માર્કેટમાં પણ જાશો ને તો તમને આવી જ કંઈક વસ્તુ અને સસ્તી મળશે આ જ વસ્તુ સસ્તામાં મળશે ઇવન તમે ઓનલાઈન પણ જોશો ને તો તમને કેટલી બધી એસેસરીઝ મળી જશે એવી અને એ પણ રીઝનેબલ પ્રાઇઝમાં મળશે તો યસ ઓનલાઈન લેજો અગર તમારે લેવું હોય કાંઈ પણ તો એકવાર જોઈ લેજો જોવું હોય તો પણ મને ઓનલાઈન અથવા તો આપણી જે લોકલ માર્કેટમાં મળતું હોય એ બધી વસ્તુ લેવું વધારે ઇઝી પણ અહીંયાના સોફ્ટોઈઝ બહુ જ સોફ્ટ છે એ તમે લઈ શકો છો જરૂરથી પણ મને એટલા બધા કોઈ ખાસ ખાસનું તકલીફમાં એ ગયું હતું તો હું વિચારતી હતી કે લઉં કે ન લઉં પછી એમ થયું કે હું આને સાચવીશ કે હજી તો હું બહાર જ આવી છું એટલે પછી મેં પોસ્ટપોન કર્યું મેં તો પછી લઈ લઈશ તો ત્યાંથી હવે બહાર નીકળશું આપણે અને હવે જશું એના ઉપરના ફ્લોર ઉપર આઈ થિંક ફોર્થ ફ્લોર થઈ ગયું આ તો અહીંયા આખું ફૂડ સિટી જેવું છે અને આખું ગેમ ઝોન છે ખાવા પીવાનું મળે છે અને મેકડોનલ્સ દેખાઈ ગઈ તો મેકડોનલ્સ જોઈને મેકડોનલ્સની સોફ્ટી તો ઓબ્વિયસ છે જોઈ જોઈને જોઈએ જ ખાવા માટે અને સામે સિનેમા છે તો તમે ત્યાં મૂવી પણ જોઈ શકો છો તો હવે મુલની બહાર આવી ગયા છે અને બહુ જ બારે ટ્રાફિક હતો કોઈ ટેક્સી નહોતી મળતી ખબર નહીં કેમ પણ બહુ ટ્રાફિક હતો માંડ એક ટેક્સી મળી હતી અને ત્યાંથી અમે લોકો આવી ગયા માર્કેટ ઓલરેડી બહુ લેટ થઈ ગયું હતું તો મને એમ હતું કે માર્કેટ બંધ થઈ ગઈ હશે પણ ત્યાં બધાને પૂછ્યું તો એવું કીધું કે અગિયાર વાગ્યા સુધી માર્કેટ ઓપન છે તો મને મજા પડી ગઈ તો બહારની સાઈડ જે આખી માર્કેટ હતી ત્યાં બધા વેસ્ટર્ન ક્લોથ જે રેગ્યુલર આપણે પહેરતા હોઈએ અને ચપ્પલને એવી બધી માર્કેટ હતી અને અંદરની સાઈડ જે હેવી આપણે મેરેજ ફંક્શનમાં પહેરી શકીએ એવા ક્લોથ હતા તો ત્યાંથી અમે શોપિંગ કરી અને પછી અમે આવી ગયા મરીન ડ્રાઈવ ઉપર તો ત્યાં આવી થોડી વાર બેઠા અમે લોકો એન્જોય કર્યું મસ્ત એકદમ રિલેક્સ થઈ ગયું માઇન્ડ અને બોડી બંને અને અહીંયા આટલું બધું માણસ હોય છે આજે સન્ડે હતો તો સ્પેશિયલી થોડું વધારે હતું બાકી નોર્મલ ડેઝમાં પણ ત્યાં માણસો રાતના આવે જ છે એન્જોય કરવા જસ્ટ ફ્રી થવા કેમકે આખો દિવસ ભાગદોડ કરી હોય તો માણસના મગજને અને શરીરને બંનેને શાંતિ જોતી હોય એટલા માટે અહીંયા આવીને માણસો બેસે છે અંધારું છે એટલે દરિયો તો જાજો દેખાતો નહીં હોય પણ બહુ જ સરસ લાગતી હોય છે મારે ઇન્ટરવ્યુ રાતના અને મરીન ડ્રાઈવ પહોંચવું પણ બહુ ઈઝી છે અહીંયા સામેથી રેલવે સ્ટેશનમાંથી તમે જેવા બહાર નીકળો એવો જ આ સીધો રસ્તો સામે મરીન ડ્રાઈવ ઉપર જાય તો તમે ચાલીને આરામથી ત્યાં સુધી પહોંચી જાઓ છો તો આજના વિડીયો માટે આટલું મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં બાય બાય